જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. પગની એડીના દુખાવાના ઘણા બધા કારણો હોય છે, એમાં ખાસ કરીને કેલ્શિયમનો ઘટાડો, વધારે પડતું જો વજન હોય તો પણ ઘણી વખત આવું થતું હોય છે. પગની એડીના દુખાવામાં ઘણી વખત મેં કીધું પ્રમાણે કેલ્શિયમની ખામી, મોટી ઉંમરે કેલ્શિયમની ખામી થવાથી પગની એડીમાં દુખાવો થાય છે. પગની પાનીમાં જેને આપણે કહીએ છીએ એ પાનીમાં દુખાવો થાય છે. તો પગની પાની એ એડી આપણે જે કહેતા હોય છે એ પગની એડીને દુખાવાને મટાડવા માટે ખૂબ જ સારો એક આયુર્વેદિક પ્રયોગ છે. આ પ્રયોગ જે છે આસાનીથી ઘરે થઈ શકે છે. માત્ર 7 દિવસની અંદર ગમે તેવી પગની એડીનો દુખાવો હશે તો પણ એ તમારે એમાંથી મટી જશે. જો વધારે પડતી તકલીફ હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ઘણી વખત ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશરની તકલીફ હોય, કેલ્શિયમની ખામી હોય, B12 વિટામિનની ખામી હોય તો પણ ઘણી વખત આ પ્રકારના પ્રશ્નો થતા હોય છે. તો જો આ દેશી ઉપચાર કરવા છતાં ફેર ન પડે તો યોગ્ય ડોક્ટરની સલાહ લઈ અને પછી સારવાર કરવી ખૂબ જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે પગની એડીનો દુખાવો જે છે એ કઈ રીતે ઘરે બેઠા આસાનીથી મટાડી શકાય છે. તો પગની એડીનો દુખાવો જે છે એને મટાડવા માટે સૌથી પહેલા તો આપણે શું કરીશું કે 50 ml સરસો તેલ લેશું, 1 ચમચી હળદર લેશું, 4 નંગ લસણની કળી લેવાની છે. લસણની કળી જે છે એને ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના. હવે આ જે 3 વસ્તુ આપણે લીધેલી છે એને ધીમા તાપે આપણે ઉકાળીશું. સરસો તેલ, હળદર અને લસણની કળી ત્રણેય વસ્તુને ધીમા તાપે આપણે ગેસ સ્ટવ ઉપર બરાબર ઉકાળશો. હવે આ જે 10 થી 15 મિનિટ તેલ આપણે ઉકાળશું પછી આપણને એમાંથી એક સોલ્યુશન, એક મિશ્રણ એમાંથી આપણને મળશે, એટલે કે એક પ્રકારનું દુખાવાનું તેલ આપણને મળશે. આ દુખાવાનું તેલ જે આપણને મળે છે એને સ્ટવ ઉપરથી ઉતારી અને ઠંડુ પડે પછી ગાળી અને કાચની બોટલમાં ભરી લેવાનું છે. કાચની બોટલમાં ભરી લીધા પછી કઈ રીતે એનો ઉપયોગ કરવાનો એ આપણે થોડુંક વિસ્તૃતમાં જાણી લઈએ. તો સૌથી પહેલા જ્યારે પણ આપણે આ તેલ એડી ઉપર લગાવી હળવાતે મસાજ કરીએ એ પહેલા રોજ રાત્રે પગને ગરમ પાણીની અંદર મીઠું નાખી ને 15 મિનિટ સુધી બોળી રાખવાના છે. આ વસ્તુ જે ફરજિયાત કરવાની છે, પગને ગરમ પાણીની અંદર બોળી અને 15 મિનિટ રાખવાના ગરમ પાણીમાં, પછી એને કાઢી અને કોરા થઈ જાય પછી આપણે જે તેલ ઘરે બનાવેલું છે પગની એડીના દુખાવા માટેનું તેલ, એ પગની એડીના દુખાવા માટેનું તેલ હળવા હાથે મસાજ કરવાનું છે. આ પ્રયોગ જે છે રોજ રાત્રે ફરજિયાત કરવાનો છે. મિનિમમ તમે 7-8 દિવસ સુધી આ પ્રમાણે હળવા હાથે તેલનો મસાજ કરશો એટલે પગની એડીનો દુખાવો છે મટી જશે. ઘણી વખત જો વધારે પડતો દુખાવો થતો હોય તો 8 દિવસ કે 14 દિવસ કે 16 દિવસ એવી રીતે તમારે એની ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. આમાં વધારે કાંઈ કરવાનું છે નહીં, ખાસ એક તેલ આપણે ઘરે બનાવવાનું છે. તેલ ઘરે બનાવી રોજ રાતે હળવા હાથે ખાલી મસાજ કરવાનું છે. એ સિવાય જે મિત્રોને કે જે બહેનોને પગની એડીનો દુખાવો થતો હોય એ મિત્રોએ, ભાઈઓ બહેનોએ ખાસ કરીને ચપ્પલ જે છે પોચા પહેરવાના છે, એટલે કે વધારે પડતા કડક ચપ્પલ જો પહેરવામાં આવે તો પણ ઘણી વખત આવું થતું હોય છે. તો આ પ્રકારની ટ્રીટમેન્ટ ઘરે કરી શકાય છે, આરામથી કરી શકાય છે, વગર ખર્ચે કરી શકાય છે. તો જે મિત્રોને આ વિડીયો વિશે વધુ માહિતી મળી હોય અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે. સર્વજીનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.